नमस्कार विद्यार्थी मित्रों, गैलेक्सी स्कूल ऑफ साइंस वड़गाम आजना लेक्चर में आपनो हार्दिक स्वागत करे छे। आजे आपणे लेक्चर नंबर 13 जेना अंदर टॉपिक आजे आपणे भणवानो छे ऑक्सीडेशन अने रिडक्शन। तो विद्यार्थी मित्रों, आपणे आगळ जे एलिग्राम आकृति जोई, आ सिवाय पण केटली पद्धतिओ जोई जेना अंदर आपणे धातुमांथी धातु ऑक्साइडमां एनुं रूपांतर करता था, त्यारबाद ए धातु ऑक्साइडमांथी ऑक्सिजन रिमूव करता था, मतलब दूर करता था अने एनुं रिडक्शन करता था। हवे कोई पण जे प्रक्रिया छे ए प्रक्रियामां मात्र रिडक्शन प्रक्रियाथी ज धातुनुं शुद्धिकरण थाय एवुं हतुं नथी, पण जो धातुनुं शुद्धिकरण करवुं होय तो ऑक्सिडेशन प्रक्रियाथी पण धातुनुं शुद्धिकरण थई शकतुं होय छे। तो आपणे आजनो जे टॉपिक छे ऑक्सिडेशन अने रिडक्शननो टॉपिक छे, जेना अंदर जो वात करीशुं के दरियानुं जे पाणी छे જેને આપણે બ્રાઇન વોટર કહીએ છીએ, કે બ્રાઇન વોટર નું જે વિદ્યુત વિભાજન માટે જો વાત કરીએ તો આપણે એક પાત્ર લઈએ છીએ જેમાં દરિયાનું પાણી હોય, દરિયાનું પાણી એટલે આપણે NaCl પણ કહી શકીએ। હવે NaCl લઈએ છીએ તો બે ધ્રુવો અંદર હોય છે, જેના અંદર એક ઉપર એનોડ કહીએ છીએ અને બીજાને આપણે કેથોડ કહીએ છીએ। તો આ પ્રકારે એક પ્રક્રિયા થાય છે, Cl જે છે Cl નું ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે 2Cl માઇનસ પ્લસ 2H2, એટલે કે ક્લોરીન ને આપણે પાણીમાં લીધેલો છે, બરાબર। તો એની પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે આપણને એમાંથી 2H માઇનસ પ્લસ એમાંથી આપણને H2 મળે છે અને Cl2 વાયુ તરીકે આપણને પ્રાપ્ત થતો હોય છે। તો આ પ્રક્રિયાને અંદર જુઓ, Cl જે છે એ Cl એ આપણને પ્રક્રિયા દરમિયાન વાયુ સ્વરૂપે, એટલે કે Cl નું ઓક્સિડેશન થાય છે, એટલે કે અહીંયા આગળ જુઓ કે Cl નું ઓક્સિડેશન થાય છે જ્યારે H2O માંથી આપણને H2+ પ્રાપ્ત થાય છે, એટલે એનું રિડક્શન થાય છે। એટલે Cl નું ઓક્સિડેશન થાય છે જ્યારે H2 નું રિડક્શન થાય છે, એટલે આ પ્રક્રિયાના અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થતી જોવા મળે છે। આ સિવાય પણ જોવા જઈએ તો આ પ્રક્રિયા દરમિયાન જે ગિબ્સની મુક્ત ઊર્જા છે ΔG0, એનું મૂલ્ય આપણને પ્લસ 422 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે, બરાબર। તો આપણને તો જ્યારે આપમેળે પ્રક્રિયા કરવી હોય તો એ મૂલ્ય કેવું મળવું જોઈએ, ઋણ મળવું જોઈએ। જ્યારે આ પ્રક્રિયા દરમિયાન ગિબ્સની મુક્ત ઊર્જાનું મૂલ્ય કેવું મળે છે, પ્લસ મળે છે। હવે આગળ આપણે ધાતુ કર્મ વિધિના રાસાયણિક સિદ્ધાંતોના અંદર એક આપણે સમીકરણ જોઈ લઉં, ΔG0 બરાબર માઇનસ NFe0 સેલ, જેના અંદર આપણે વાત પણ કરી હતી કે આ N જે છે એ બાહ્ય પરિપથમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, આ ફેરાડેનું મૂલ્ય છે 9500, બરાબર। આ E0 સેલ છે કોષનો પ્રમાણિક પોટેન્શિયલ છે। તો અહીંયા આગળ આપણને આ પ્રક્રિયા દરમિયાન જે આ જો મૂલ્ય આ સમીકરણના અંદર મૂકીએ ΔG0 નું, તો આપણને IE0 જે સેલ છે આપણે આ મૂલ્ય જાણીએ છીએ બાહ્ય પરિપથમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, આનું ફેરાડેનું મૂલ્ય 9500 છે। જો આ બંને મૂલ્યો જાણતા હોઈએ અને આ ΔG0 નું મૂલ્ય આ સમીકરણના અંદર મૂકીએ તો આપણને E0 સેલ જે છે એનું મૂલ્ય માઇનસ 2.2 પ્રાપ્ત થાય છે, બરાબર। તો આ મૂલ્ય જે માઇનસ પ્રાપ્ત થાય છે, પરંતુ અહીંયા આગળ તો આપણને જે ΔG0 નું મૂલ્ય પ્લસ છે, એટલે અહીંયા આગળ પણ આ સમીકરણના આધારે જોવા જઈએ તો આ માઇનસ મળે E0 સેલ, તો આ પણ કેવું મળવું જોઈએ, માઇનસ મળવું જોઈએ, પણ અહીંયા આગળ આપણને પ્લસ મળે છે, એટલે પ્રક્રિયા આપમેળે થઈ શકતી હોતી નથી। એટલે આપણે આ E0 સેલનું મૂલ્ય, એટલે કે આ ΔG0 નું મૂલ્ય ઋણ કરવું હોય તો હવે આપણે પ્લસ, એટલે કે પ્લસ 2.2 ઉમેરીએ છીએ, અને પ્લસ 2.2 જેટલું મૂલ્ય E0 સેલના અંદર ઉમેરીએ છીએ બાહ્ય પરિપથના અંદર, ત્યારે આ જે માઇનસ છે આ પ્લસ છે, એટલે આ કેવું થઈ જાય છે 0.0, એટલે આ મૂલ્ય કેવું થઈ જાય છે E0 સેલનું 0 થઈ જાય છે, અને આ મૂલ્ય 0 થઈ જાય ત્યારે આ પ્રક્રિયા જે છે આ સમીકરણ છે સંતુલન અવસ્થામાં આવી જાય છે, બરાબર। એટલે કે આ સમીકરણ કેવું આવી જાય છે, સંતુલન સ્થિતિમાં આવી જાય, અને સંતુલન સ્થિતિમાં આવી જાય એટલે આ E0 સેલ પણ સંતુલનમાં આવી જાય છે, ΔG0 આખું સમીકરણ અંદર શું થઈ જાય છે, સંતુલન અવસ્થામાં આવી જાય છે। એના માટે જો આ ΔG0 આપણે ઋણ પ્રાપ્ત કરવું હોય,
ऋण प्राप्त करू होय तो आना अंदर E0 सेल नु जे मूल्य छे 2.2 करता वधु लेवु पड़े जेदी बाधक प्रक्रियाओ ना बने। बाधक प्रक्रिया ले ऑक्सीडेशन रिडक्शन प्रक्रियाओ सरळताथी थई शके अने आ मूल्य ज्यारे 2.2 करता पण जो वधारे लईए तो आपणने आ डेल्टा G0 नुं मूल्य केवुं मळे ऋण प्राप्त थई शके छे। बराबर, हवे जो वात करीशुं एना पछी आगळ આપણને એક સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થાય એટલે Au માંથી Au પ્લસ પ્રાપ્ત થાય છે। આ પ્રકારે અને 4OH મુક્ત થાય છે। બરાબર, તો આપણને આ Au માંથી શું પ્રાપ્ત થયું? Au પ્લસ પ્રાપ્ત થયું। બરાબર, અને CN જે છે એની સાથે સંકીર્ણ સંયોજન બનાવે છે આ પ્રકારે। હવે જો વાત કરીએ આજે એયુ જે છે એની જિંક સાથે પ્રક્રિયા થાય છે, તો અહીંયા અગર આ જિંક જે છે એના જે ઇલેક્ટ્રોન જે મુક્ત કરે છે આ એયુ એ ઇલેક્ટ્રોન સ્વીકારી લે છે અને એમાંથી એયુ બનાવી લે છે। તો આ પ્રકારે જે પ્રક્રિયા છે એની આ પ્રકારે પ્રક્રિયા થશે। આ પ્રકારે આપણને એયુ પ્રાપ્ત થઈ જતું હોય છે। તો આ પ્રક્રિયાના અંદર જો વાત કરીએ તો આ ઝેડએન સાથે પ્રક્રિયા થાય છે એટલે આ પ્રકારે આપણને પ્રાપ્ત થતું હોય છે। એયુ છે એ આપણને ધાતુ તરીકે, શુદ્ધ ધાતુ તરીકે આપણને ગોલ્ડ પ્રાપ્ત થઈ જતું હોય છે। તો આમાં પણ તમે જોવો તો આ એયુ એયુમાંથી એયુ પ્લસ થયું એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને વળી ઝિંક વડે એનું વિસ્થાપન થયું એટલે એયુ માંથી અહીંયા આગળ આપણને ધાતુ તરીકે રિડક્શન તરીકે આ પ્રક્રિયા થઈ અને એયુ ધાતુ, શુદ્ધ ધાતુ તરીકે આપણને પ્રાપ્ત થાય છે। બરાબર, તો ઓક્સિડેશન અને રિડક્શન નો ટોપિક થયો। એના પછી એક ટોપિક છે બીજો, અહીંયા શુદ્ધિકરણ એના અંદર 6 પ્રક્રિયાઓથી આપણને સમજાયું છે કે જે ધાતુ આપણે શુદ્ધિકરણ એટલે કે શુદ્ધતા વાળી ધાતુઓ મેળવી છે એમાં ક્યાંક જે અશુદ્ધિઓ રહી ગઈ છે થોડા પ્રમાણમાં એનું જ્યારે શુદ્ધિકરણ કરવું હોય ત્યારે જુદી જુદી પદ્ધતિઓ છે। આપણે સૌથી પહેલી લઈએ નિસ્યંદન। આ નિસ્યંદનનો મતલબ જ ગરમ કરવું। હવે ગરમ કરવું એટલે આપણે લઈએ નીચા ગલન બિંદુ વાળી ઝિંક અને મર્ક્યુરી ધાતુ જે છે એ નીચા ગલન બિંદુ વાળી જે ધાતુ છે ZN અને Hg જે ધાતુ જેને ગરમ કરતા તેનું બાષ્પીભવન થઈ
शुद्ध धातु मळे छे। निस्यंदन ना अंदर जो बात करिए तो एक पात्र लईए छे, पात्र ना अंदर जिंक अने मर्क्यूरी लईए छे, जेनी थोड़ी घणी अशुद्धियानी साथे संकळायेली छे। जेम पात्र ने आपणे गरम करीए छे એમ એનું ગલન બિંદુ કેવું છે, નીચું છે આ બંને ધાતુ, એટલે તરત જ એ ઉપર આવી જાય છે ધાતુ, અને ધાતુ ઉપર આવીને એની બાષ્પ બને છે, અને બાષ્પ બની એ વરાળ એટલે કે વરાળ સ્વરૂપે કન્ડેન્સરમાંથી ધીમે ધીમે બહાર નીકળી જાય છે, અને અશુદ્ધિ જે છે એ નીચે પાત્રના અંદર રહી જાય છે। તો આ પ્રક્રિયા દ્વારા પણ આવી શુદ્ધ ધાતુ આપણે અશુદ્ધિથી એનાને દૂર કરી અને આવી રીતે શુદ્ધ ધાતુ પ્રાપ્ત કરી શકીએ છીએ। બીજા નંબરમાં વાત કરીએ દ્રવ ગલન। હવે દ્રવ ગલનની અંદર જો વાત કરીશું તો ટીન જેવી ધાતુ છે નીચા ગલન બિંદુ આ જેને ઢાળ વાળી સપાટી પરથી વેહડાવવામાં આવે છે। જેથી તે પીગલી અવસ્થામાં નીચે આવી જાય છે અને અશુદ્ધિ ઢાળવાળી સપાટી પર જમા થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આપણે બગીચામાં જઈએ લપસાણી જોઈલી હશે ઢાળ વાળી, બરાબર એ પ્રકારે અહીંયા આગળ જો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પણ જોઈએ તો આ પ્રકારે જોઈએ તો અહીંયા આગળ ટીન જેવી ધાતુ જે નીચા ગલન બિંદુ વાળી છે એને હું અહીં મૂકું છું। અહીંયા આગળ હીટર છે એટલે આ સપાટી ગરમ થાય છે, ગરમ થાય છે એટલે આ નીચા ગલન બિંદુ વાળી ટીન ધાતુ છે એ સીધી પીગળી થઈ અને સીધી નીચે આવી જાય છે, જ્યારે અશુદ્ધિ છે ઊંચા ગલન બિંદુ વાળી છે એટલે એ પીગલી થતી નથી એટલે એ સપાટી પર અશુદ્ધિ જમા થઈ જાય છે, જ્યારે ધાતુ એ નીચે પીગલી અવસ્થામાં થઈ અને નીચે આવી જાય છે અને એમાંથી શુદ્ધ ધાતુ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને અશુદ્ધિ એનાથી દૂર કરી શકતા હોઈએ છીએ। તો આ બીજો પોઈન્ટ થયો દ્રવ ગલન। હવે ત્રીજો પોઈન્ટ છે विद्युत विभाजनीय। શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ તમે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છો કે પાત્ર લઈએ છીએ, બંને પ્રકારના જે ધ્રુવો લઈએ છીએ બરાબર એને બેટરી સાથે જોડીએ છીએ, જે ધાતુ શાણનું દ્રાવણ જે ધાતુનું આપણે શુદ્ધિકરણ કરવાનું છે એ એના આધારે એનું દ્રાવણ લઈએ છીએ। ધારો કે આપણે કોપરનું શુદ્ધિકરણ કરવાનું છે તો કોપર સલ્ફેટનું દ્રાવણ લઈએ છીએ, એના અંદર બે ધ્રુવો લઈએ છીએ, એક અશુદ્ધ ધાતુનો સળિયો અને એક શુદ્ધ ધાતુનો સળિયો। અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ તરીકે વર્તે છે, શુદ્ધ ધાતુનો સળિયો કેથોડ તરીકે વર્તે છે। ધન છેડો અને ઋણ છેડો બેટરી સાથે જોડીએ છીએ, બેટરી જ્યારે ઓન કરીએ છીએ પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે અંદર પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા થાય છે ત્યારે એનોડ ઉપરથી જે Cu+2 આયન છે દ્રાવણમાં જાય છે અને દ્રાવણમાંથી જ્યારે કેથોડ ઉપર જાય છે ત્યારે કેથોડ ઉપર જે શુદ્ધ સળિયો જ્યાં કોપર ધાતુ જમા થયેલી છે ત્યાં આગળ વળી પાછું એ કોપર ત્યાં જમા થાય છે અને એના આધારે આપણને શુદ્ધ જે હોય છે એના કરતાં પણ વધુ શુદ્ધ ધાતુ ત્યાં આગળ પ્રાપ્ત આપણને થતી હોય છે। તો આ જે ધાતુ શાણનું જે દ્રાવણ છે કોપર સલ્ફેટનું આપણે એક પાત્રમાં દ્રાવણ લઈએ છીએ અને એના અંદર એક અશુદ્ધ ધાતુનો સળિયો અને એક શુદ્ધ ધાતુનો સળિયો બંને જગ્યાએ કોપર હોય છે ત્યાં આપણે અશુદ્ધ ફુલ્લાવાળું તાંબુ જે આપણે ભણી ગયા કોપર જેને કહેતા હતા કોપરને ફુલ્લાવાળું તાંબુ પણ કહેતા હતા અને એના અંદર જે અશુદ્ધ કોપરના સળિયા ઉપર જે પણ કંઈ અશુદ્ધિઓ છે એ ઓછી જે અશુદ્ધિઓ છે બરાબર એ ઉપરની તરફ રહી જાય છે અને વધુ જે જે અશુદ્ધિઓ છે એ નીચે રહી જાય છે અને વધુ અશુદ્ધિઓ નીચે રહી જાય છે જેને આપણે એનોડ પંખ પણ કહીએ છીએ બરાબર, જેમાં પ્લેટિનમ હોય છે આ પ્રકારની જે અશુદ્ધિઓ હોય છે એ પ્રકારની અશુદ્ધિઓને આપણે એનોડ પંખ તરીકે પણ ઓળખીએ છીએ। એટલે ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય કે આ જે એનોડ ઉપર જે અશુદ્ધ સળિયો જે છે ત્યાં આગળ વધુ જે અશુદ્ધિઓ મતલબ જમા થાય છે અને જેના કારણે અશુદ્ધ સળિયો જાડો થાય છે, ત્યારે શુદ્ધ સળિયો શું થાય છે
બાકલો થાય છે તો આ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પ્રક્રિયામાં જો કોપર ઉપર વાત કરીએ તો કોપરની આ પ્રકારે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને Cu+2 બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે જે એનોડ ઉપર પ્રક્રિયા થાય છે જ્યારે કેથોડ ઉપર જો વાત કરીએ તો આ Cu+2 જે આયન છે એ ત્યાંય બે ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને એમાંથી આપણને Cu પ્રાપ્ત થાય છે અથવા જો ધાતુ આયનના આધારે જો વાત કરીએ તો આ પ્રકારે પણ કહી શકાય M બરાબર ધાતુ છે M N+ એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે આ પ્રકારે જો ઊંધી પ્રક્રિયા કેવી હોય તો આ પ્રકારે પણ પ્રક્રિયા આપણે કહી શકીએ છીએ બરાબર તો આ પ્રકારે તમે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ જે ધાતુ શુદ્ધ જ હોય છે પણ ક્યાં ક્યાં અશુદ્ધિ રહી ગઈ હોય અને એનું જ્યારે શુદ્ધિકરણ કરવું હોય ત્યારે આપણે એ પાત્રના અંદર એ જ ધાતુના ક્ષારનું દ્રાવણ લઈએ છીએ અને એની જ પટ્ટી લઈએ છીએ જે ધાતુ શુદ્ધ કરવાની છે બરાબર તો કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ પાત્રમાં એક અશુદ્ધ ધાતુનો સળિયો એક શુદ્ધ ધાતુનો સળિયો અશુદ્ધ તરીકે પણ કોપર હોય છે શુદ્ધ તરીકે પણ કોપર હોય છે બંને વચ્ચે જ્યારે બેટરીનો ધન અને ઋણ છેડો જોડી પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે અશુદ્ધમાંથી જે કોપર Cu+2 જે આયન જે આપણને ઓક્સિડેશન એનોડ ઉપર પ્રક્રિયા થાય છે એનો અને Cu+2 આયન જે દ્રાવણમાં જાય છે એમાંથી જ્યારે કેથોડ ઉપર જાય છે ત્યારે Cu ધાતુ આપણને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થતી હોય છે જે પણ કઈ અશુદ્ધિઓ છે એ બે પ્રકારે એક તો વધુ અશુદ્ધિ હોય છે કોજી ઓછી પાણી પર તરે છે દ્રાવણમાં અને જે વધુ છે નીચે જમા થાય છે જેને આપણે અશુદ્ધિને એનોડ પંપ કહીએ છીએ જેમાં પ્લેટિનમ કેવી પ્રકારની ધાતુઓ પણ અંદર હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રણ પ્રકારની પદ્ધતિઓ ભણ્યા હજી પણ ત્રણેક પદ્ધતિઓ બીજી બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અને એક ઉદાહરણ બાકી છે અને સ્વાધ્યાયના અંદર એક દાખલો છે 21 નંબરનો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અને છેલ્લે જે પણ કઈ ધાતુઓ છે એલ્યુમિનિયમ છે કોપર છે આયર્ન છે અને ઝિંક એના ઉપયોગો ભણવાના છે એટલે એકાદ લેક્ચર હવે આ ચેપ્ટરનું બાકી છે કે આપણે પૂર્ણ કરીશું ઓકે નમસ્તે